નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ગુજરાતની અંદર પિસ્તાલીસ જગ્યાઓ માટે ભરતી છે તો મિત્રો આની અંદર પગાર ધોરણ બાર હજાર પાંચસોથી પ્લસ રહેશે અને આની અંદર ડાયરેક્ટ તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો મિત્રો આ જે ભરતી છે એની સંપૂર્ણ વિગત જાણીશું લાયકાત શું રહેશે પગાર ધોરણ કેટલો રહેશે લાયકાત મુજબ એની સંપૂર્ણ વિગત જાણીશું ક્યારે તમારે ઇન્ટરવ્યુ માટે જવાનું છે એની પણ વિગતો જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક સે જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે જાહેરાત છે જે તમે જોઈ શકો છો અમદાવાદ રિલિજન હસ્તકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગિયાર માસ કરાર ઉપર આ છે જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એમને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો મિત્રો ઇન્ટરવ્યૂ માટે લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે એમને જે સરનામે છે એટલે કે નાયબ નિયામકની કચેરી આરોગ્ય તબીબી સેવાઓ ત્રીજો માળ સેન્ટર ફોલ એકલન્સ બિલ્ડિંગ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ એ અંતર્ગત વાડી સામે એટલે કે દિલ્હી દરવાજા નજીક સાહીબાગ અમદાવાદ ખાતે તમારે સ્વ ખર્ચે હાજર રહેવાનું છે ઇન્ટરવ્યૂ માટે તો મિત્રો આની અંદર જગ્યા છે એ અંતર્ગત ઇન્ટરવ્યૂ ક્યારે છે તો એની અંદર સૌથી પહેલો જગ્યા છે પીડીયાટ્રિશિયન એ અંતર્ગત એમ બીબીએસ કરેલું છે એ મિત્રો અરજી કરી શકે છે સાથે મિત્રો આની અંદર ટોટલ જગ્યાઓ ચાર છે પગાર ધોરણ તમને પચાસ હજાર હશે અને મિત્રો જગ્યા અંતર્ગત જોઈએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ અંતર્ગત નડિયાદ પેટલાદ સુરેન્દ્રનગર ખાતે તમારે જગ્યા છે એની અંદર આપણે હવે જોઈએ કે ઇન્ટરવ્યૂ ક્યારે છે તો એનું ઇન્ટરવ્યૂ બે નવ બે હજાર એકવીસના દિવસે છે તો મિત્રો બીજી જગ્યા છે એનપીએમ એની અંદર સરકાર માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી ઇન્ડિયન કાઉન્સિલિંગ કરેલનો કોર્સ હોવો જોઈએ ઉંમર તમારી ચાલીસ વર્ષની હોવી જોઈએ જગ્યાઓ એકવીસ આવેલી છે જ્યારે મિત્રો આની અંદર પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા મળશે આની અંદર જે જગ્યાઓ કયા જગ્યાએ છે તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આણંદ બિલ્ડિંગ ધાંગધ્રા ડાકોર અમદાવાદ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એ અંતર્ગત તમારે જગ્યાઓ રહેશે હવે મિત્રો એનો ઇન્ટરવ્યુનો સમયગાળો તમે જોઈ શકો છો બે નવ બે હજાર એકવીસના દિવસે છે તો મિત્રો આની અંદર ત્રીજી જગ્યા છે સ્પીચ થેરાપિસ્ટ એની અંદર લાયકાત હોવી જોઈએ સ્પીચ અને પેથોલોજીના ગ્રેજ્યુએશન હોવા જોઈએ પગાર ધોરણ પંદર હજાર રૂપિયા જગ્યા એક છે અને પેટલા ખાતે જગ્યાઓ આવેલી છે તો મિત્રો સાયકોલોજીસ્ટ એની અંદર જગ્યાઓ ત્રણ છે ચાઇલ્ડ સાયકોલોજી કરેલું છે પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે તો એ મિત્રો અરજી કરી શકશે સાથે મિત્રો પગાર ધોરણ અગિયાર હજાર આની અંદર જગ્યાઓ છે નડિયાદ પેટલાદ અને સુનેરનગર ખાતે તો મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂ બે નવ બે હજાર એકવીસના દિવસે છે સ્ટાફ નર્સ માટે જગ્યાઓ છે એની અંદર તમે જોઈ શકો છો ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ માન્ય બી નર્સિંગ જીએનએમ અથવા કરેલું હોવું જોઈએ અને ઉંમર તમારી ચાલીસ વર્ષથી વધુ વધુના હોવી જોઈએ ટોટલ જગ્યાઓ સાત સે પગાર ધોરણ તેર હજાર રૂપિયા મળશે તો મિત્રો આની અંદર જગ્યાઓ કઈ છે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ એ અંતર્ગત તારાપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખેડા ખાતે જગ્યાઓ આવેલી છે તો ઇન્ટરવ્યૂનો સમયગાળો તમે જોઈ શકો છો ત્રણ નવ બે હજાર એકવીસના દિવસે જવાનું છે જે પણ મિત્રો આ જિલ્લાની અંદર જવા માગતા હોય એ અંતર્ગત તો મિત્રો બીજી જગ્યા છે ડેન્ટલ ટેકનિશિયન એની અંદર લાયકાત માન્ય પ્રાતિ ડેન્ટલ ટેકનિશિયનનો એક વર્ષનો અથવા બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ જગ્યા બે છે પગાર ધોરણ બાર હજાર છે આની અંદર જગ્યા અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે છે હવે મિત્રો જે લેબોરેટરી ટેકનિક અંતર જગ્યા છે પગાર ધોરણ તેર હજાર અમદાવાદમાં જગ્યા છે આની અંદર લાયકા છે બી ડિગ્રી કેમેસ્ટ્રી અથવા બા માઇક્રોબાયોલોજી કરેલું હોવું જોઈએ તો મિત્રો એક જગ્યા છે અમદાવાદ ખાતે જગ્યા છે આની અંદર ઓક્ટોપેટીસ એની અંદર લાયકા જોઈએ તો માન્ય ઇન્સ્ટિટ્યુટમાંથી ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તો જગ્યા ચાર છે પગાર ધોરણ બાર હજાર પાંચસો છે આની અંદર જગ્યા છે અમદાવાદ નડિયાદ પેટલાદ અને સુરેન્દ્રનગર ખાતે જગ્યાઓ આવેલી છે તો મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ તમે જોઈ શકો છો બે નવ બે હજાર એકવીસ અને ત્રણ નવ બે હજાર એકવીસના દિવસે છે તો મિત્રો આની અંદર આપણે જોઈએ કે તે તમારે ઇન્ટરવ્યુ સ્થળે નવ ત્રીસ કલાકથી અરજી ફોર્મ મેળવી લેવાનું છે અગિયાર કલાક સુધી તમારે ભરીને પરત કરવાનું રહેશે પછી તમારું ઇન્ટરવ્યૂ થવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે સરદાર જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત માર્કશીટ પ્રમાણપત્રો ટ્રાયલ સર્ટિફિકેટ સંલગ્ન જગ્યાઓ માટે અનુભવ હોય એનો પ્રમાણપત્ર જન્મનો દાખલો અને શાળા છોડાનું પ્રમાણપત્ર આ તમામ જે રક્ષ જે તમારા જોડે ડોક્યુમેન્ટ છે એ લઈ જવાના રહેશે તો મિત્રો ખાસ કરીને તમારે ઇન્ટરવ્યૂનો સમયગાળો તમે જોઈ શકો છો એ અંતર્ગત બે અને ત્રણ તારીખે ઇન્ટરવ્યૂ છે તો ઇન્ટરવ્યૂ માટે તમારે ક્યાં જવાનું છે આપણે પહેલાં વાત કરી કે આ એડ્રેસ મુજબ તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો એની અંદર જે એડ્રેસ તમે જોઈ શકો છો નિયામક શ્રી કચેરી આરોગ્ય તબીબી સેવા ત્રીજો માસ સેન્ટર કોર એકલન્સ બિલ્ડિંગ હોસ્પિટલ મેન્ટલ હેલ્થ હાઉસિંગની વાડી સામે દિલ્હી દરવાજા નજીક શાહીબાગ અમદાવાદ ખાતે તમારે સો ખર્ચે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે જે બે અને ત્રણ તારીખે જગ્યા મુજબ રહેશે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી અને જો મિત્રો તમારે આ ફોટોગ્રાફ જોતો તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ ફોટોગ્રાફ ડાઉનલોડ કરી શકો છો સાથે જ મિત્રો ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાય તો જોડાઈ શકો છો એની પણ લિંક આપેલી છે તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત